विद्यार्थी मित्रों धोरण सात विषय गणित बीजू चेप्टर अपूर्णांक और दशांश संख्याओ स्वाध्याय 2.5 सातमा दाखला सुधी थी गयो। आठमो दाखलो देखिए। श्याम 5 किलोग्राम 300 ग्राम सफरजन अने 3 किलोग्राम 250 ग्राम केरी खरीदे छे। सरला 4 किलोग्राम 800 ग्राम संतरा अने 4 किलोग्राम 150 ग्राम केड़ा खरीदे छे। कोणे वधु फळ खरीद्या? तो हवे तमारी पासे जेटली वस्तु होय अने तमारा मित्र पासे जेटली वस्तु होय तो कोणे वधु कोनी पासे वधु छे तो शुं करशो आपणे के तमारी पासे जेटली वस्तु छे एटली वस्तुनो सरवाळो वत्ता बीजू के तमारा मित्र पासे छे एनी वस्तुओनो सरवाळो पछी जेनी वस्तुओनो सरवाळो वधु थाय एनी पासे वधु फळो हशे। तो आपणे अहीं आगळ शुं करीशुं? सरवाळो करीशुं। तो सौथी पहेला कोण छे? श्याम। श्याम खरीदेला कुल फळ बराबर 5 किलोग्राम वत्ता अरे 5 किलोग्राम अने 300 ग्राम भी छे बीजा वत्ता 3 किलोग्राम 250 ग्राम एटले 0 0 + 5 = 5 3 + 2 = 5 550 ग्राम अने 5 + 3 = 8 किलोग्राम। जो आने आपणे किलोग्राम में ज फेरवी नाखीए तो 8 किलोग्राम में छे। हवे ग्राम ने किलोग्राम में फेरवाना होय तो 550 ने 1000 वड़े भागवा पड़े तो आ भी किलोग्राम में थई गया। तो 8 किलोग्राम वत्ता 0. आ 3 संख्या शू थी जैसे 3 मींडा छे एटले एनी जे संख्यानी नीचे जेटला मींडा होय एटली संख्या शू थी जैसे जमणी बाजू जैसे एटले आ थई गया किलोग्राम। एटले बन्नेनो सरवाळो करिए तो 8 + 0 = 8.550 किलोग्राम। હવે આ ખબર પડી કે શ્યામ પાસે કેટલું છે? તો શ્યામ પાસે 8.5 શ્યામ પાસે 8.550 કિલોગ્રામ ફળ છે એટલે ખરીદે છે। હવે આપણે કોનું પૂછ્યું છે? હવે આપણે પૂછ્યું છે કે સરલા સરલા એ ખરીદેલા કુલ ફળ બરાબર 4 કિલોગ્રામ અને 800 ગ્રામ વત્તા બીજું શું ખરીદે છે? 4 કિલોગ્રામે અને 150 ગ્રામ કેળા ખરીદે છે તો કુલ કેટલા થયા? 4 + 4 = 8 કિલોગ્રામ અને 0 + 0 = 5 8 + 1 = 9 150 ગ્રામ। એટલે હવે આ બી જેમ આગળ કર્યું હતું ને આપણે શ્યામ વખતે એ જ રીતે 950 ગ્રામ છે એને કિલોગ્રામમાં ફેરવવા હોય તો 1000 વડે ભાગવા પડે થઈ ગયું 8 કિલોગ્રામ આ ગ્રામ કિલોગ્રામમાં ફેરવાઈ ગયા વત્તા 0.950 કિલોગ્રામ 0 + 8 = 8 અહીં કંઈ નથી પોઈન્ટ પછી એટલે 0 તો 0 + 9 = 9 0 + 5 = 5 0 + 0 =
ઝીરો. સરલા પાસે સરલાએ 8.950 કિલોગ્રામ ફળ ખરીદ્યા. હવે આપણે શું પૂછ્યું છે? બીજું, કોણે વધુ ખરીદ્યા? તો 8.950 સરલાએ અને 8.550 શ્યામે. તો કોના વધુ છે? 8.950 વધુ થયા, તો સરલા એ શ્યામ કરતા વધુ ફળ ખરીદ્યા. હવે મિત્રો, તમને આવા કોઈ બી દાખલા હોય તો એ તો ખબર પડે ને કે સરવાળો કરવાનો છે કે બાદબાકી કે ગુણાકાર કે ભાગાકાર. ફક્ત અહીં દશાંશ ચિહ્નોનું ધ્યાન રાખવાનું છે. નવમો દાખલો, 42.6 કિલોમીટર કરતાં 28 કિલોમીટર કેટલું ઓછું છે? તો 42.6 કિલોમીટર ઓછું છે એટલે વધુ સંખ્યામાંથી આપણે, હવે તમને એવું કીધું હોય કે તમારી પાસે 10 ચોકલેટ છે અને તમારા મિત્ર પાસે 2 ચોકલેટ છે, તો તમારા કરતાં એની પાસે કેટલી ઓછી છે? તો તમે શું કરશો? 10 ઓછા 2 કરશો ને. એ જ રીતે અહીં પણ 42.6 કિલોમીટર ઓછા 28 કિલોમીટર. ફક્ત અહીં શું ફરક પડશે મિત્રો? કે તમને દશાંશ ચિહ્નમાં, હવે તમને જો ના આવડતું હોય આ રીતે મોડે, તો 42.6 ઓછા 28 પોઈન્ટ પછી કઈ છે એની સંખ્યા, તો આપણે શું મૂકી દઈશું? 0. 6 ઓછા 0 6, 2માંથી 8 ન જાય એટલે દશક લીધી 12, અહીંથી એક ઓછી થઈ જશે 3, 12માંથી 8 જાય તો 4, આ પોઈન્ટ પાછો નીચે ઉતરશે, અને 3માંથી 2 જાય એટલે 1, તો કેટલા રહ્યા મિત્રો? 14.6 કિલોમીટર. એટલે કે 42.6 કિલોમીટર કરતાં 28 કિલોમીટર કેટલું ઓછું છે? તો 14.6 કિલોમીટર ઓછું છે. હવે આપણે આગળ ગુણાકાર શીખ્યા હતા દશાંશ સંખ્યાના, તો એ જ રીતે અહીં સ્વાધ્યાય 2.6નો પહેલો દાખલો છે કે 0.2 × 6. તો મેં તમને શું કીધું હતું? એને સૌથી પહેલાં તો સાદા સ્વરૂપમાં લખી દો, ઝીરો આગળના પોઈન્ટ પહેલાંની સંખ્યા પોઈન્ટ ખસેડી દો. તો આપણે પોઈન્ટ ખસેડી દઈએ તો અહીં શું થઈ જશે? 2 × 6 થઈ ગયા. બંનેનો ગુણાકાર કેટલો થયો? 2 × 2 = 6 એટલે 12. હવે 0 પછી કેટલા પોઈન્ટ, અહીં આગળ કેટલી પોઈન્ટ છે? પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? એક જ. તો આનામાં બી પોઈન્ટ પછી કેટલી સંખ્યા હોવી જોઈએ? એક જ સંખ્યા હોવી જોઈએ. તો આનો ગુણાકાર કેટલો થયો? 0.2 × 6 બરાબર 1.2. હવે જો જે 12 હોય છે તો એને શું કરવાનું? ડાબ જમણી બાજુએ એક સંખ્યા હોવી જોઈએ જેટલા પોઈન્ટ હોય ને. ધારો કે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 1. તો પછી પોઈન્ટ પછી બી અહીં કેટલી સંખ્યા હોવી જોઈએ? 1. જો 2 હોય તો આપણે શું લખતા? 0.12 જમણી બાજુએ ખસતું જોવાનું દશાંશ ચિહ્નની. હવે અહીં શું છે? 8.8 × 4.6 એટલે આપણે આને ગુણ દઈએ 8 × 46. 8 × 6 = 48 વધી પડી 4. 8 × 4 = 32. 32 × 4 = 36. 368. હવે 4.6માં દશાંશ ચિહ્ન પછી જમણી બાજુએ એક અંક છે. જમણી બાજુએ કેટલા અંક છે? 1 અંક. તો 8 × 4.6, હવે આ સાદા સ્વરૂપમાં લખ્યું હતું. હવે જમણી બાજુ એક જ અંક છે તો પોઈન્ટ પછી અહીં જમણી બાજુએ કેટલા અંક હોવા જોઈએ? એક જ. તો કઈ બાજુથી ખસવાનું? પાછળ બાજુથી. એટલે કે 8 કંઈ આવશે? પોઈન્ટ પછીની સંખ્યા, અને વધ્યા એ પોઈન્ટની આગળ. એ જ રીતે 2.71 × 5 તો 271 × 5. 5 × 5 = 5. 5 × 7 = 35 વધી પડી 3.
पाँच दू दस ने तर तेर 1355। हवे बे पॉइंट 71 पछी अहीं तो पॉइंट छे ज नहीं एटले खाली आनुं देखवानुं छे केटली संख्या छे दशांश चिन्ह पछी तो आ दशांश चिन्ह कहेवाय के पॉइंट एना पछी केटली संख्या छे बे तो जवाबमां बी पॉइंट पछी बे संख्या खसेड़वानी एटले बे पॉइंट 71 गुणिया 5 नो जवाब शुं आवशे पॉइंट पछी बे संख्या होवी जोईए अहीं आगळ तो कई बे संख्या पाछळ એકમથી કરવાની 1 5 પછી 5 અને જે વધીએ પોઈન્ટની આગળ એટલે કે 13.55 થાય અને એ શું આવે જમણી બાજુ ખસેડવાનીને જમણી બાજુથી જ દેખવાની પાછળ બાજુથી એકમની સંખ્યાથી હવે આગળ દાખલો દેખીએ ચોથો 20.1 ગુણ્યા 4 તો હવે આ 20ને પોઈન્ટ ખસેડી દીએ એટલે શું વંચાય 201 ગુણ્યા 4 બંનેનો ગુણાકાર 4 એકા 4 4 ગુણ્યા 0 કોઈ બી સંખ્યાને 0 વડે ગુણતા 0 જ થાય 4 2 8 804 થાય હવે 20.1 માં દશાંશ ચિહ્ન પછી જમણી બાજુએ એક અંક છે દશાંશ ચિહ્ન પછી જમણી બાજુએ દેખવાનું ડાબી બાજુએ નહીં આ જમણી બાજુ તો જમણી બાજુએ કેટલા અંક છે એક જ અંક છે તો 20.1 માં દશાંશ ચિહ્ન પછી જમણી બાજુએ એક અંક છે એ જ રીતે જવાબમાં બી જમણી બાજુએ એક જ અંક ખસેડવાનો રહે તો 20.1 ગુણ્યા 4 તો 804 છે તો પોઈન્ટ ક્યાં આવશે 4 એકમની સંખ્યા એટલે અહીં આવશે પોઈન્ટ એક જ અંક ખસેડવાનો એ જ રીતે 0.05 ગુણ્યા 7 તો આ બંને આપણે ખાલી 0ને નહીં ગણવાના એટલે 5 ગુણ્યા 7 બધું પોઈન્ટ ખસેડી દઈએ તો કેટલા થયા 35 હવે અહીં દશાંશ ચિહ્ન પછી કેટલી સંખ્યા છે જમણી બાજુએ જતાં જમણી બાજુ એટલે આપણો આ જમણો હાથ જમણી બાજુએ જવાનો તો દશાંશ ચિહ્ન પછી જમણી બાજુએ જતાં બે અંક છે એટલે કે 0.05 ગુણ્યા 7 હવે આનો જવાબ શું આવ્યો 35 આવ્યો હવે 0.5માં જે જમણી બાજુએ જતાં આપણે બે અંક છે તો બે અંક પછી પોઈન્ટ આવે તો હવે આગળ કઈ ના રહે તો શું મૂકી દેવાનું 0 આ જ રીતે ધારો કે તમને એવું આપેલું હોય કે 5 જ હોય કદાચ તમને 5 જ થતું હોય કોઈકનો ગુણાકાર તો ને પોઈન્ટ પછી બે સંખ્યા હોય તો પછી આગળ 10 પછી પોઈન્ટ પછી 0 થાય આ બે દાખલા તમારે હોમવર્કમાં કરવાના અને આવા જ કેટલાક બીજા ઉદાહરણો હોય એ તમારે પ્રેક્ટિસ બુકમાંથી ટ્રાય કરવાના હવે બીજો દાખલો લંબચોરસનું ક્ષેત્રફળ શોધો હવે તમને લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર ખબર જ છે છઠ્ઠા ધોરણમાં આપણે શીખી ગયા કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ જેની લંબાઈ 5.7 સેન્ટીમીટર અને પહોળાઈ 3 સેન્ટીમીટર હોય એક લંબચોરસ હોય કે જેની લંબાઈ 5.7 સેન્ટીમીટર સામસામેની બાજુ સરખી હોય એટલે આની આ જ અને પહોળાઈ 3 સેન્ટીમીટર તો તેનું ક્ષેત્રફળ શોધવાનું છે તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર જે રીતે દાખલો કરતા હતા એ જ રીતે ખાલી અહીં દશાંશ સંખ્યાઓ આવશે એનો ગુણાકાર કરવાનો લંબાઈ ગુણ્યા પહોળાઈ અહીં લખવાની લંબાઈ 5.7 ગુણ્યા 3 સેન્ટીમીટર તો આપણે આને સાદા સ્વરૂપમાં લખવું હોય એ જ રીતે લખી દેવાનું તો બંનેનો ગુણાકાર કેટલો થાય તો 7 તરી 21 વધી પડી 2 5 તરી 15 ને 2 17 અને દશાંશ ચિહ્ન પછી કેટલી સંખ્યા છે 1 એટલે પોઈન્ટ પછી અહીં જવાબમાં બી કેટલી સંખ્યા રહેશે 1 કાં તો 4 સેન્ટીમીટર કાં તો પછી સેન્ટીમીટર અથવા તમે એવી રીતના બી લખી શકો 17.1 સેન્ટીમીટરનો વર્ગ
क्षेत्रफळ छे एटले चौरस सेंटीमीटर में आए एकम का तो 25 सेंटीमीटर वर्ग। आपणे गुणाकार करिए तो घातो नो शुं थाय, ए सेंटीमीटर बे वार थाय एटले सेंटीमीटर नो वर्ग। तीजो दाखलो 1.3 × 10, तो हवे आने दशांश चिन्ह खसाई दिए तो आपणे 1.3 ने 13/10 लखाय गुणिया 10 आ छेद उड़ी गया बराबर 13। एज रीते आ होमवर्क में 153.7 तो 1537 पॉइंट पछी केटली संख्या छे जमणी बाजू एक तो दशांश चिन्ह खसाई तो केटला थाय 10 × 10 दस गया 10 तो 1537। सेम एज रीते 168 तो 16807 × 10 અને 1807 × 10 તો છે જ। આ પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે 2, તો કેટલા આવશે છેદમાં, 10 શૂન્ય ખસાઈએ તો 100, તો 1 મીંડું ગયું 1 મીંડું ગયું 1 રહ્યું તો 1 દશાંશ શૂન્ય ખસાઈએ તો કેટલો જવાબ થઈ જશે, 0 આ બાજુ આવી જશે અને પોઈન્ટ પછી કેટલી સંખ્યા રહેશે, 1 જ, કેમ કે છેદમાં 1 જ શૂન્ય છે। હવે 31.1 તો 311 × 100 પોઈન્ટ ખસાઈએ તો કેટલી સંખ્યા છે પોઈન્ટ પછી 1, તો નીચે કેટલી, એક જ મીંડાવાળી સંખ્યા 10 આવશે, 1 ગયો 1 મીંડું ગયું અને 311 × 10 તો 3110। સેમ એ જ રીતે હોમવર્કમાં 3.62 × 100 તો 362 × 100 પોઈન્ટ ખસાઈ દીધો એટલે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે 1 અને 2, તો 2 મીંડાવાળી સંખ્યા કઈ થાય 100, 1 ગયો મીંડું ગયું મીંડું ગયું તો કેટલું રહ્યું 362। સેમ આ જ રીતે આ બી હોમવર્કમાં 0.5 × 10 તો આના પોઈન્ટ ખસાઈએ તો 5 થાય, 5/10 × 10 થયા, 10 ગયા 10 ગયા તો જવાબ કેટલો આવ્યો 5। આ જ રીતે 0.8 છે તો 8 પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે, 10 શૂન્ય ખસાઈ એટલે 100 × 10, 1 મીંડું ગયું 1 મીંડું ગયું 8/10 વધ્યા તો હવે એને દશાંશ ચિહ્નમાં મૂકીએ તો 0.8। એક જ મીંડું છે છેદમાં એટલે આપણે આ શીખી ગયા છે આગળ 6 ધોરણમાં કે 8/10 હોય તેને કઈ રીતે લખાય દશાંશ ચિહ્ન, કે 0.8। આગળ દાખલો દેખીએ 0.9 × 100 તો આને દશાંશ ચિહ્ન ખસાઈએ તો 9/10 થયા ગુણ્યા 100 તો છે જ બરાબરનું ચિહ્ન, મીંડું ગયું 0 ગયા 0 ગયા 9 × 10 તો કેટલા થાય 90। 3/10 પછી 1 અને 2 સંખ્યા એટલે 100 × 1000 આ મીંડું ગયું આ મીંડું ગયું આ તો 3 × 10 તો કેટલા થયા 30। બસ આ રીતે ગમે તેટલા દશાંશ ચિહ્ન ખસેડવાના હોય એ દશાંશ ચિહ્ન પહેલાં ખસાઈ દેવાના, પછી ગુણ્યા આની જોડે છેદ ઉડતા હોય તો છેદ ઉડાવવાના અને ના ઉડતા હોય તો ડાયરેક્ટ તમે ગુણાકાર કરીને પણ જવાબ લખી શકો।